નમસ્કાર મિત્રો, એ નિમ પાર્ટ ટુ એટલે કે સેકન્ડ યર એ નિમમાં આપણે પેપર એક એટલે કે મિડવાઇફરીની ચર્ચા કરતા હતા, જેમાં અત્યાર સુધી આપણે 7 પાર્ટ આગળ જોયા. ફિમેલ પેલ્વિસ અને ફીટલ સ્કલ બંને આપણે પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂમાં પ્રેક્ટિકલ ટેબલ પર વિડીયો દ્વારા જ લેશું. પાર્ટ 8માં હવે આપણે જોઈએ ઓવમ. તો ઓવમમાં ખાસ પરીક્ષામાં ખાલી જગ્યામાં આપણને પૂછે કે ઓવમની સાઈઝ ખાલી જગ્યા હોય છે, તો આપણે એનો જવાબ આપવાનો છે 0.15 મિલીમીટર. ખાસ યાદ રાખજો, કારણ કે ઘણી વખત અવારનવાર આપણને ખાલી જગ્યામાં પૂછે. ત્યાર પછી ઓમમાં લગભગ ક્યારે ઓમની ટૂંક નોંધ પૂછાણી નથી, પણ છતાંય પૂછાય તો ઓવ્યુલેશન પછી ઓમની સાઈઝ 0.15 મિલીમીટર જેટલી થઈ જાય છે. ફેલોપિયન ટ્યુબમાંથી પસાર થાય છે, પોતાની જાતે આગળ વધી શકતું નથી. એ આપણે આગળ પણ ફેલોપિયન ટ્યુબમાં જોયું કે કેના દ્વારા આવે, તો ફેલોપિયન ટ્યુબના જે છેડાનો ભાગ હોય જેને ઇન્ફન્ડિબ્યુલમ કહેવાય, જે કપ જેવો હોય અને જેમાં સિલિયા આવેલી હોય, અને સૌથી મોટી સિલિયાનું નામ તો તમને આવડે જ છે. શું નામ છે? તો ફિબ્રિયા ઓવરિકા. તો ફિબ્રિયા ઓવરિકા મારફતે એ ફેલોપિયન ટ્યુબમાં આવે, ત્યાંથી એમ્પ્યુલાના ભાગમાં આવે, અને એમ્પ્યુલાના ભાગમાં એનું ફર્ટિલાઇઝેશન થાય. આવું આપણે યાદ રાખવાનું. ત્યાર પછી ક્રોમોઝોમ. તો ક્રોમોઝોમમાં પણ અત્યાર સુધી આપણને પૂછ્યું નથી, પણ ક્રોમોઝોમ અત્યાર સુધી આપણને ખાલી જગ્યામાં ઘણી વખત પૂછાય કે માનવ શરીરમાં કુલ ક્રોમોઝોમની ખાલી જગ્યા જોડ હોય છે. તો જ્યારે જોડ પૂછે ત્યારે આપણે 23 જોડ કહેશું. ખાસ યાદ રાખજો, ખાલી જગ્યા જોવાની 23 જોડ. કુલ ક્રોમોઝોમની સંખ્યા પૂછે તો આપણે 46 એટલે કે 46 કહેશું, બરાબર. પણ ઘણી વખત એવું પૂછે કે સેક્સ ક્રોમોઝોમની સંખ્યા કેટલી હોય, તો સેક્સ ક્રોમોઝોમની સંખ્યા 1 હોય, અને એના જેવા જ જાતીય ક્રોમોઝોમની સંખ્યા કેટલી હોય, તો 22 જોડ હોય. તો આ રીતે પણ આપણે યાદ રાખશું. તો ક્રોમોઝોમમાં આપણે કેવી રીતે યાદ રાખશું? તો દરેક માનવ શરીરમાં કુલ 46 ક્રોમોઝોમ હોય, તે જોડીમાં હોય, કુલ 23 જોડ હોય, 23 જોડમાંથી 22 જોડ પોતાના જેવી જ, એટલે કે જે માનવ શરીરના ગુણો, જેમના ચામડીનો રંગ, વાળનો રંગ, ઊંચાઈ, આ બધું આપે એ જીનેટિક. અને ત્યાર પછી એક જોડ એવી હોય કે જે સેક્સ બાળકની નક્કી કરે, જેને સેક્સ ક્રોમોઝોમ કહેવાય. 23 જોડમાંથી એક જોડ ફર્ટિલાઇઝેશન થવા માટે ખૂબ જ ઉપયોગી હોય, જે સેક્સ ક્રોમોઝોમની જોડ હોય. બાકીની જે 22 જોડ છે એ બાળકના બંધારણ માટે ખૂબ જ જરૂરી હોય, અને આ ક્રોમોઝોમ પરથી બાળકનો સ્વભાવ, બાળકનો દેખાવ, બાળકનો રંગ, આ બધું આપણને હેરિડેટરી મળે. આપણે એમ કહીએ કે આ છોકરો એના બાપ જેવો થયો, એની મા જેવો થયો, એના દાદા જેવો થયો, તો એ છે એ ક્રોમોઝોમનો પ્રભાવ છે. આ પણ આપણે ખાસ યાદ રાખવું જોઈએ. અને ખાલી જગ્યામાં પૂછાય કે સ્ત્રીમાં કયા ક્રોમોઝોમ હોય, તો સ્ત્રીમાં બંને એક્સ ક્રોમોઝોમ, અને પુરુષમાં કયા ક્રોમોઝોમ હોય, તો પુરુષમાં બંને વાય ક્રોમોઝોમ, બરાબર. તો જ્યારે પણ ફર્ટિલાઇઝેશન થાય ત્યારે સ્પર્મ એટલે કે પુરુષમાંથી એક્સ આવે, અને ઓમ એટલે કે સ્ત્રીમાંથી એક્સ આવે. તો જો બે એક્સ ભેગા થાય તો શું થાય એ આપણને બધાને ખ્યાલ જ છે, અને ત્યારે ફિમેલ ચાઇલ્ડ આવે છે, બરાબર. તો ફિમેલ ચાઇલ્ડને જન્મ આપે છે સ્ત્રી, બંને એક્સ હોય તો. એવી જ રીતે જ્યારે ફર્ટિલાઇઝેશન થાય અને સ્પર્મ એટલે કે પુરુષમાંથી વાય અને ઓમ એટલે કે સ્ત્રીમાંથી એક્સ છૂટો પડે, ત્યારે કયું બાળક જન્મે? તો મેલ ચાઇલ્ડ
जन्मे छे। आटलू आपणे याद राखवानुं छे। देट मीन्स टूंकमां कहीए तो एक्स वाय इज इक्वल टू मेल चाइल्ड, एक्स एक्स इज इक्वल टू फिमेल चाइल्ड। तो आ तो लगभग मोटा भागे बधाने याद ज छे। नेक्स्ट आपणे जोईए कंसेप्शन अने फर्टिलाइजेशन। तो आमांथी घणी बधी आपणने व्याख्या पूछाय, कंसेप्शन नी व्याख्या पूछाय। तो कंसेप्शन एटले ओवम अने स्पर्म ने एकबीजाने मळे तेने कंसेप्शन कहेवामां आवे छे, बराबर। फर्टिलाइजेशन नी पण एज रीते व्याख्या करी शकाय कि कंसेप्शन थया बाद, बराबर, ओवम नुं डबल गुणाकारમાં એટલે કે 2 4 6 8 10 12 બરાબર 2 4 8 16 32 64 128 256 બરાબર આ રીતે એનો જે ગુણાકમાં જે થાય સેલ વધે તો એને કહેવાય ફર્ટિલાઇઝેશન। ક્યારે થાય તો મેન્સ્ટ્રુએશન સાયકલના 14માં દિવસે ઓવરીમાંથી ઓમ બહાર આવે ત્યારે ઓમ અને સ્પર્મ મળે અને કન્સેપ્શન થાય અને સ્પર્મ છે ઈ ઓવમની દિવાલ તોડીને અંદર દાખલ થાય તો એને કહેવાય ફર્ટિલાઇઝેશન। ઓવમ બહાર આવે અને ઇન્ફન્ડિબ્યુલમ દ્વારા ઓવમ છે એ ફેલોપિયન ટ્યુબના એમ્પ્યુલાના ભાગમાં આવે અને આ દરમિયાન જો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવામાં આવે તો જે સ્પર્મ છે એ સર્વાઇકલ કેનાલ મારફતે યુટરસની ફેલોપિયન ટ્યુબમાં દાખલ થાય અને એમ્પ્યુલાના ભાગમાં બંને ભેગા થાય એટલે કે કન્સેપ્શન થાય। આ ક્રિયા છે એને કન્સેપ્શન આપણે કહેશું અને પછી જે એના ગુણાકમાં થાય તો એને કહેવાય ફર્ટિલાઇઝેશન। તો આ પણ ઘણી વખત ખાલી જગ્યામાં આપણને પૂછે કે ફેલોપિયન ટ્યુબના કયા ભાગમાં ફર્ટિલાઇઝેશન થાય તો એમ્પ્યુલાના ભાગમાં, ખાસ યાદ રાખજો એમ્પ્યુલા। અત્યાર સુધી ઘણી વખત ખાલી જગ્યા પૂછાણી છે એમ્પ્યુલા, તો એ પણ યાદ રાખજો। જો સ્પર્મ ફર્ટિલાઇઝ ન થાય તો 48 કલાકમાં ઓવમનું ડેથ થાય। તો અહીં બે વસ્તુ આપણે યાદ રાખવાની છે, સ્પર્મની લાઈફ સ્પાન છે એ સોરી ઓવમનો લાઈફ સ્પાન છે એ 48 કલાકનો હોય અને ઓવમની સાઇઝ તમને 0.15 મિલીમીટર આવડી ગઈ। ઓવમનો લાઈફ સ્પાન કેટલો હોય, કેટલો ટાઈમ જીવે તો 48 કલાક। સ્પર્મની લાઈફ સ્પાન કેટલો હોય એટલે કે સ્પર્મ કેટલો સમય સુધી જીવિત રહી શકે તો 48 થી 72 કલાક અથવા તો 3 દિવસ। તો આ પણ યાદ રાખવાનું છે। એક વખત એક સ્પર્મ દ્વારા ફર્ટિલાઇઝેશન થયા બાદ તરત જ જે ઓમ છે એકદમ હાર્ડ બની જાય અને બીજું સ્પર્મ એમાં દાખલ થઈ શકતું નથી। સ્પર્મ જેવું ઓવમાં દાખલ થાય એટલે એની જે ટેઇલ હોય સ્પર્મની એ ખડી જાય, તો ટેઇલ સ્પર્મની ખડી જાય તો એને શું કહેવાય, ફ્યુઝન કહેવાય। શું કહેવાય, ફ્યુઝન। તો અહીંયા 3 શબ્દો આવ્યા, કન્સેપ્શન, ફર્ટિલાઇઝેશન અને ફ્યુઝન, યાદ રાખજો। ફર્ટિલાઇઝેશન થયેલા ઓવમનું વિભાજન થાય, જે ફર્ટિલાઇઝ ઓવમનું વિભાજન થાય તો એને ફર્ટિલાઇઝેશન કહેવાય, બરાબર। તો અહીં ખાલી અહીં આપણને જે કાંઈ વ્યાખ્યા છે એ વ્યાખ્યાના રૂપમાં આપણે એમ કહી શકાય કે ફર્ટિલાઇઝ ઓવમનું 2 8 16 32 64 બરાબર આમ જે વિભાજન થાય તો એને ફર્ટિલાઇઝેશન કહેવાય। તો આ ફકરામાંથી આપણે ઘણું બધું યાદ રાખવાનું, ખાસ કરીને યાદ રાખવાનું છે પહેલી વસ્તુ કે કન્સેપ્શન એટલે શું, ફર્ટિલાઇઝેશન એટલે શું, ફર્ટિલાઇઝેશન કઈ જગ્યાએ થાય, સ્પર્મ ઓવમનો લાઈફ સ્પાન કેટલો હોય, ઓવમ કેટલો ટાઈમ જીવી શકે, સ્પર્મ કેટલો ટાઈમ જીવી શકે અને સ્પર્મની પૂંછડી ખરી જાય તો તેને શું કહેવાય, આટલી વસ્તુ આપણે યાદ રાખવાની થાય, બરાબર છે। નેક્સ્ટ છે ડેવલપમેન્ટ ઓફ ફર્ટિલાઇઝેશન, ફર્ટિલાઇઝ ઓવમનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય, તો આપણે જોવાનું છે કે ફર્ટિલાઇઝેશનની ક્રિયા પછી ઓવમ 3 થી 4 દિવસ સુધીમાં ફેલોપિયન ટ્યુબમાં રહે એટલે કે 3 થી 4 દિવસ ફેલોપિયન ટ્યુબમાં રહે। ફર્ટિલાઇઝ ઓવમનું જે પહેલું સ્ટેપ છે તો એની કહેવાય ઝાયગોટ। તો આપણે 4થી વસ્તુ અહીં યાદ રાખવાની છે
અને એ છે ઝાયગોટ. બરાબર, પહેલી વસ્તુ આપણે યાદ રાખી હતી કન્સેપ્શન, પછી કહ્યું ફર્ટિલાઇઝેશન, ત્યાર પછી ફ્યુઝન, અને જે પહેલું સ્ટેપ જોવા મળે એને કહેવાય ઝાયગોટ. આ ઝાયગોટનું બેના ગુણાકમાં વિભાજન થાય, જેમ આપણે જોયું કે બે ચાર આઠ સોળ એમ સતત વધતા જાય અને એક ઝુમખા જેવું તૈયાર થાય, તો એને કહેવાય મોરુલા અથવા તો મુલબેરી. આપણે મોરુલા યાદ રાખવાનું છે જેથી કરી અને યાદ રહી જાય, તો એને કહેવાય મોરુલા. આ મોરુલા યુટ્રસમાં પહોંચી જાય, એટલે કે ફેલોપિયન ટ્યુબમાંથી 3-4 દિવસે જ્યારે યુટ્રસમાં પહોંચે ત્યારે મોરુલામાં એક કેવિટી તૈયાર થાય. કેવિટી મીન્સ કે જે મોરુલાના જે સેલ હોય એ બધા ઉપરની એક સાઈડે બધા ભેગા થાય અને એક નીચે છે એ કેવિટી એટલે ખાલી જગ્યા થાય, તો એને કહેવાય બ્લાસ્ટોસિસ. એને શું કહેવાય? બ્લાસ્ટોસિસ. આગળ જતા બધા જ સેલ ભેગા થઈ જાય અને એક નાનકડું ઝુમખું થાય, તો એને કહેવાય ઇનર માસ સેલ. તો આપણે યાદ રાખવાનું છે, ઘણી વખત ડેવલપમેન્ટના આપણને સ્ટેજ પૂછે કે કયા કયા સ્ટેજમાંથી એમ્બ્રિયોનું, ઓવમ અને એમ્બ્રિયોનું ડેવલપમેન્ટ થાય, તો આ આપણને અગત્યનું છે અને ઘણી વખત ખાલી જગ્યામાં પણ પૂછાય, તો એને કહેવાય ઇનર માસ સેલ. ત્યારબાદ આ જે ઓવમ જે એમ્બ્રિયો તૈયાર થયું હોય એ એમ્બ્રિયોના ફરતે કઠોળ જે ફણગાવેલા દાણા હોય કે ફણગાવેલા કઠોળ હોય એવા ઝીણા ઝીણા તાંતણા જેવી રચના થાય, જેને કહેવાય ટ્રોફો બ્લાસ્ટ. શું કહેવાય? ટ્રોફો બ્લાસ્ટ. અને એ કેના બનેલા હોય? તો ટ્રોફોબ્લાસ્ટિક સેલના બનેલા હોય, અને એને કહેવાય સિન્સિયો બ્લાસ્ટ. એ જે તાંતણા હોય તો એ તાંતણાને કહેવાય સિન્સિયો બ્લાસ્ટ. અને આ સિન્સિયો બ્લાસ્ટ છે તાંતણા, એ આગળ જતા વિલાય એટલે કે મોટા તાંતણા બને અને ઓમની દિવાલ સાથે ચોંટી જાય. અને એક વખત ઓમની દિવાલ સાથે ચોંટી જાય એટલે શું બનાવે? તો કે કોરિયોનિક વિલાય બનાવે. શું બનાવે? કોરિયોનિક વિલાય બનાવે. આ જે કોરિયોનિક વિલાય છે એ શું કામ આવે? તો ઓમને પોષણ પૂરું પાડે. તો અહીંયા આપણે જોયું કે ઓમ અને સ્પર્મ મળ્યા અને કન્સેપ્શન થયું. સ્પર્મનું હેડ છે એ ઓમની અંદર આવી ગયું અને ઓમ એકદમ હાર્ડ બની ગયું. પૂંછડી છે સ્પર્મની એ ખડી ગઈ એટલે ફ્યુઝન થયું. તો અહીંયા કન્સેપ્શન, ફર્ટિલાઇઝેશન અને ફ્યુઝન. પ્રથમ જે બે બહેના, એકમાંથી બે, તો એને કહેવાય ઝાયગોટ. બેમાંથી ચાર અને પછી ઝુમખા જેવું થયું તો એને કહેવાય મોરુલા. અને ત્યાર પછી એમાંથી કેવિટી તૈયાર થઈ તો થયું બ્લાસ્ટોસિસ. અને બ્લાસ્ટોસિસમાંથી પછી ઝુમખા જેવું બધું એક જગ્યાએ ભેગું થઈ જાય તો એને કહેવાય ટ્રોફો સોરી ઇનર માસ સેલ. અને ઇનર માસ સેલમાં અહીંયા જુદા જુદા બધે ફણગાવેલા કઠોળની જેમ તાંતણા ભેગા થાય તો એને કહેવાય ટ્રોફો બ્લાસ્ટ. અને આ તાંતણા છે એને કહેવાય સિન્સિયો બ્લાસ્ટ. બરાબર, અને સિન્સિયો બ્લાસ્ટ આગળ જેમ જેમ મોટા થાય તો એમાંથી થઈ જાય કોરિયોની વિલાય. તો આપણે ઘણું બધું આમાં યાદ રાખવાનું છે. પેલું યાદ રાખવાનું છે કે કન્સેપ્શન થાય. શું થાય? કન્સેપ્શન થાય. કન્સેપ્શન થયા પછી શું થાય? તો ફર્ટિલાઇઝેશન થાય. બરાબર છે, ફર્ટિલાઇઝેશન થયું. ફર્ટિલાઇઝેશન થાય એટલે શું થઈ જાય? તો પૂંછડી ખરી જાય, તો એને કહેશું ફ્યુઝન થયું. ફ્યુઝન પછી આગળ વધે તો એમાંથી શું થાય? તો એમાંથી થાય ઝાયગોટ. શું બને? પહેલું જે થાય એને કહેવાય ઝાયગોટ. એમાંથી આગળ જાઓ એટલે ઝાયગોટમાંથી એકમાંથી બે, બેમાંથી ચાર એમ કરીને ઝુમખા જેવું તૈયાર થાય તો એને કહેવાય મોરુલા. મોરુલા આગળ વધે અને મોરુલા આગળ વધીને શું થાય? તો મોરુલા જેમ જેમ આગળ વધે એમાંથી થાય બ્લાસ્ટોસિસ. બ્લાસ્ટોસિસમાંથી બધા સેલ ભેગા થાય એટલે શું થાય? તો એમાંથી થાય ઇનર માસ સેલ.
ઇનરમાં સેલ છે એ એક જગ્યાએ બધાય ઝુમખા જેવું થઈ જાય એને કહેવાય ઇનરમાસ સેલ. ઇનરમાસ સેલ્સ છે એમાંથી પછી થાય ટ્રોફોબ્લાસ્ટ. આ ટ્રોફોબ્લાસ્ટ છે એમાં શું હોય તો ટ્રોફોબ્લાસ્ટિક સેલ હોય જેને કહેવાય સિન્સિયોબ્લાસ્ટ. બરાબર, આ સિન્સિયોબ્લાસ્ટ છે એ આગળ જતા કેવા થાય મોટા થાય. કેવા થાય મોટા થાય અને એને કહેવાય મોટા થાય એટલે કોરિયોનિક વિલાય. શું કહેવાય કોરિયોનિક વિલાય. અને આ કોરિયોનિક વિલાય શું કરે તો એ કોરિયોનિક વિલાય છે એ યુટ્રસના ભાગમાં ચોંટવાનું કામ કરે. યુટ્રસના ભાગમાં ઓવમને એમ્બેન્ડિંગ, કેવું કહેવાય એમ્બે એમ્બે ડિંગ કરવાનું કામ કરે. રેડી, આટલું યાદ આપણે રાખવાનું થાય. આટલા ફકરામાંથી આપણે આટલું શીખવું પડે કે ઓવમ અને સ્પર્મ મળે એટલે કન્સેપ્શન થાય, કન્સેપ્શન ફર્ટિલાઇઝેશન થાય, પૂંછડી ખરી જાય તો ફ્યુઝન થાય, પહેલું સ્ટેપ થાય એ ઝાયગોટ થાય, પછી એમાંથી ઝુમકું થાય તો મોરુલા, મોરુલામાંથી બ્લાસ્ટોસિસ, એમાંથી ઇનરમાં સેલ ટ્રોફોબ્લાસ્ટ, સિન્સિયોબ્લાસ્ટ, સિન્સિયોબ્લાસ્ટ મોટા થઈને કોરિયોનિક વિલાય, અને આ કોરિયોનિક વિલાય તાતણા જેવું થાય અને એ કોરિયોનિક વિલાય યુટ્રસની દિવાલ સાથે ચોંટાડવાનું એમ્બેડિંગનું કામ કરે અને આગળ જતા કોરિયોનિક વિલાય મોટા થતા 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 પ્લાસન્ટા એમાંથી બન્યા અને એમાંથી જ અમ્બેલિકલ કોર્ડ બને. આટલું યાદ રાખવાનું રહી જશે યાદ. ઓકે, ત્યાર પછી છે ડેવલપમેન્ટ ઓફ એમ્બ્રિયો. આપણે ડેવલપમેન્ટ ઓફ ઓવમ જોયું કે ભાઈ 3-4 દિવસે એ આવી જાય યુટ્રસમાં અને પછી એનું ડેવલપમેન્ટ થાય, કન્સેપ્શન, ફર્ટિલાઇઝેશન, ફ્યુઝન, ઝાયગોટ, મોરુલા, બ્લાસ્ટોસિસ, ઇનરમાં સેલ અને ટ્રોફોબ્લાસ્ટ આ રીતે થાય. ત્યાર પછી એમ્બ્રિયો, તો શરૂઆતના 8 અઠવાડિયા એટલે કે 3 અઠવાડિયાથી 4th અઠવાડિયાથી 8મા અઠવાડિયા સુધીનો જે વિકાસ હોય જે યુટ્રસનો, જે યુટ્રસના જે ઓવમનો એને કહેવાય એમ્બ્રિયો. હવે આ એમ્બ્રિયોમાંથી માનવ શરીરના અંગો કેવી રીતે થાય એ આપણે જોઈ અને એમ્બ્રિયોની ઘણી વખત ટૂંકનોંધ પૂછાય. ટૂંકનોંધ ન પૂછાય તો ખાલી જગ્યામાં તો 100% પૂછાય. બરાબર, એકાદું ડમ પૂછાય, એકાદું પળ એવું પૂછાય કે એ પળમાંથી કયા માનવ શરીરના અંગો બને, એ ડમમાંથી કયા માનવ શરીરના અંગો બને. તો એમ્બ્રિયો છે એ 8 અઠવાડિયા સુધીનો જે વિકાસ છે, જે ડેવલપમેન્ટ છે એને એમ્બ્રિયો કહેવાય. એમ્બ્રિયોના 3 લેયર હોય અને જે ફિટસના વિકાસ માટે ખૂબ જ અગત્યના હોય. પેલું હોય એક્ટોડમ. કેવું છે? એક્ટોડમ. તો એક્ટોડમમાંથી કયા ફિટસના શરીરના ભાગ બને તો આપણે યાદ રાખવાનું છે સ્કિન, નેલ, હેર. બરાબર, બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ, નર્વ સિસ્ટમ, નેઇલ યાદ રાખવાનું. સ્કિન, નેઇલ, સ્કિન, હેર, નેઇલ અને નર્વ સિસ્ટમ, એટલે આપણને ઓટોમેટિક બધું યાદ રહી જશે. બરાબર, નેઇલ અને નર્વ સિસ્ટમ યાદ રાખો, નેઇલની સાથે સ્કિન અને હેર. તો આથી ઉપરનું પળ અને ઉપરના પળમાંથી આટલું તૈયાર થાય. ત્યાર પછી આવ્યું મિઝોડમ. તો મિઝોડમ છે એ શરીરના કયા ભાગ બનાવે તો બધું બોન અને મસલ્સ, બ્લડ વેસલ્સ. બરાબર, બ્લડ અને બ્લડ વેસલ્સ અને રિપ્રોડક્ટરી સિસ્ટમ. ખાસ કરીને કઈ સિસ્ટમ બનાવે? રિપ્રોડક્ટરી સિસ્ટમના અવયવો બનાવે. ત્યાર પછી આવ્યું એન્ડોડમ, વચ્ચેનું પળ, અંદરનું પળ. તો એન્ડોડમ શું તૈયાર કરે? તો એન્ડોડમ છે એ ટ્રેકિયા, બ્રોન્કાઈ, લંગ્સ, લીવર, પેનક્રિયાસ, ટૂંકમાં રેસ્પિરેટરી સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ અને ગ્લેન્ડ્સ. યાદ એટલું રાખવાનું, રેસ્પિરેટરી સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ અને ગ્લેન્ડ. આ કોણ બનાવે?
તો એન્ડોડર્મ બનાવે, એન્ડોડર્મ બનાવે, બરાબર. આટલું યાદ આપણે રાખવાનું છે. તો એમ્બ્રીઓ આપણા માટે એટલા માટે અગત્યનું કે શરૂઆતના 8 વીકના જે વિકાસ છે એને એમ્બ્રીઓ કહેવાય. એમ્બ્રીઓના 3 લેયર હોય, એક્ટોડર્મ, મિઝોડર્મ અને એન્ડોડર્મ. એક્ટોડર્મમાંથી સ્કિન, નેલ, હેર, બ્રેઇન અને નર્વ સિસ્ટમ. મિઝોડર્મમાંથી બોન, મસલ્સ, બ્લડ, બ્લડ વિસલ્સ, રિપ્રોડક્ટિવ સિસ્ટમના ઓર્ગન્સ. એન્ડોડર્મમાંથી ટ્રેકિયા, બ્રોન્કાઈ, લંગ્સ, લિવર, પેનક્રિયાસ. એટલે કે ટ્રેકિયા, બ્રોન્કાઈ, લંગ્સ એટલે રેસ્પિરેટરી સિસ્ટમ, લિવર, પેનક્રિયાસ એટલે ડાયજેસ્ટિવ સિસ્ટમ, મ્યુકસ મેમ્બ્રેન અને ગ્લેન્ડ. તો આટલું એમાંથી બને. તો આવું પણ આપણે યાદ રાખવું જોઈએ. ત્યાર પછીનો ટોપિક છે આપણો, અને એ ખૂબ જ અગત્યનો અને ઘણી બધી વખત આપણને ડેસિડ્યુઆ એવી ટીક નોંધ પૂછી છે. આપણે પેપર જ્યારે સોલ્વ કર્યું એમાં પણ ડેસિડ્યુઆ એવી ટૂંક નોંધ છે. તો ડેસિડ્યુઆ કઈ રીતે તૈયાર થાય છે એમ પણ પૂછે, ડેસિડ્યુઆની ટૂંક નોંધ પણ પૂછે, ડેસિડ્યુઆની વ્યાખ્યા પણ પૂછે, અને ડેસિડ્યુઆ ખાલી જગ્યામાં પણ પૂછાય કે યુટ્રસના એન્ડોમેટ્રિયમના, પ્રેગ્નન્ટ યુટ્રસના એન્ડોમેટ્રિયમના લેયરને ખાલી જગ્યા કહેવાય. તો ન્યા આવે ડેસિડ્યુઆ. એક વખત કન્સેપ્શન થઈ ગયું, ફર્ટિલાઇઝેશન થઈ ગયું, પ્રેગ્નન્સી કન્ફર્મ થઈ ગઈ, પછી યુટ્રસના અંદરના લેયરને એન્ડોમેટ્રિયમ કહેવાય નહીં, એને શું કહેવાય? ડેસિડ્યુઆ. એસે યાદ? તો એ છે ડેસિડ્યુઆ. તો ડેસિડ્યુઆની ટૂંક નોંધ કેવી રીતે લખશું? તો એકદમ સિમ્પલ અને સરળ ટૂંક નોંધ છે, આવડી જાય એવી છે, કે યુટ્રસના એન્ડોમેટ્રિયમ, એટલે અહીંયા આપણે હવે થોડું વધારી દેશું કે પ્રેગ્નન્ટ યુટ્રસના એન્ડોમેટ્રિયમના લેયરને ડેસિડ્યુઆ કહેવાય છે. ફર્ટિલાઇઝેશનના સમયથી એન્ડોમેટ્રિયમમાં તેનું સામાન્ય કદ કરતાં કેટલું ગણું ચાલુ, એન્ડોમેટ્રિયમ કેટલું જાડું હોય? 4 ગણું, બરાબર. તો 1.5 સેન્ટીમીટર હોય એમાંથી એન્ડોમેટ્રિયમ કેવડું બની જાય? 6 સેન્ટીમીટર જેટલું જાડું થઈ જાય. શું કામ થાય? તો એ એસ્ટ્રોજનના સિક્રીશન વધે એનાથી, બરાબર. અને કોર્પસ ડ્યુટ્રિયમમાં પ્રોજેસ્ટરનું સિક્રીશન વધારે હોય એના હિસાબે એન્ડોમેટ્રિયમ એકદમ જાડું થઈ જાય, બરાબર. ઘણી બધી એમાં બ્લડ વેસલ્સ આવે, એકદમ પોચું અને સ્પંજી થઈ જાય, બરાબર. શું કામ એવું થાય? તો એ એટલા માટે એન્ડોમેટ્રિયમ એવું બને કે હવે ઓમ છે એ ફર્ટિલાઇઝ થયું છે, ઓમ છે એ ફેલોપિયન ટ્યુબમાંથી ધીમે ધીમે યુટ્રસની દિવાલને ચોંટવા માટે તૈયારી કરે છે. તો એને વધારેમાં વધારે બ્લડ સપ્લાય મળે અને સારી રીતે એમ્બેડિંગ થઈ શકે એટલા માટે ડેસિડ્યુઆ તૈયાર થાય. તો આવડી જાય આગળનું આટલું, કે પ્રેગ્નન્ટ યુટ્રસના એન્ડોમેટ્રિયમના લેયરને ડેસિડ્યુઆ કહેવાય. શરૂઆતથી તે જાડું હોય પણ પ્રેગ્નન્સી દરમિયાન, એટલે કે જેમ જેમ પ્રેગ્નન્સી એટલે કન્ફર્મ થાય, તો તે 4 ગણું જાડું થઈ જાય, 1.5 સેન્ટીમીટરથી વધી અને 6 સેન્ટીમીટર જેટલું જાડું થઈ જાય. મોટાભાગે આ હોર્મોનના ફેરફારને લીધે થતું હોય એવું લખો તો પણ ચાલે. તમને એમ થાય કે એસ્ટ્રોજનનો યાદ રહીએ, કોર્પસ લ્યુટિયમ, પ્રોજેસ્ટોરન આવું બધું ન યાદ રહીએ, તો હોર્મોનલ ફેરફારને લીધે આ જોવા મળે. તો એમાં શું થાય? તો બ્લડ વેસલ્સ પોળી થઈ જાય, એન્ડોમેટ્રિયમ એકદમ નરમ, પોચું અને ગાદી જેવું બને. શું કામ બને? તો એટલા માટે બને કે ફર્ટિલાઇઝ ઓમને ત્યાં એમ્બેડિંગ થવાનું હોય, ચોંટવાનું હોય. ત્યાર પછી આપણે ફકરો પાડીને લખી શકીએ કે ડેસિડ્યુઆના 3 લેયર હોય છે. પેલું આવ્યું ડેસિડ્યુઆ બેઝાલિસ. કેવું છે? ડેસિડ્યુઆ બેઝાલિસ. તો બેઝાલિસ એટલે બેઝ, બેઝ એટલે પાયો, પાયો એટલે કે જ્યાં ઓવમ ચોંટ્યું હોય એ, જ્યાં એમ્બેન્ડિંગ થયું હોય એ, એમ્બ્રિયોનું જ્યાં એમ્બેન્ડિંગ થયું હોય એ, બરાબર. એટલે કે કોરિયોનિક વિલાય જ્યાં યુટ્રસની દિવાલ સાથે વળગી ગયા હોય એને કહેવાય બેઝ, એટલે કે પાયો.
તો જે ભાગમાં ફર્ટિલાઇઝ ઓવમનું એમ્બેન્ડિંગ એટલે કે ચોટી ગયું હોય એ ભાગને કહેવાય બેઝાલિસ. રેડી? પછી આવ્યું કેપ્સ્યુલારિસ. તો આપણે જોઈ કે જે ફિટસ છે અથવા તો એમ્બ્રિયો છે એની ફરતી બાજુ કેપ્સ્યુલ જેવું પોડ થઈ જાય. કેપ્સ્યુલ જેવું એટલા માટે પોડ થઈ જાય કે એને એમાંથી પોષણ મેળવવાનું હોય શરૂઆતમાં, કારણ કે ત્યારે હજી પ્રાઇમરી જે સર્ક્યુલેશન છે એ જ હોય, સેકન્ડરી સર્ક્યુલેશન શરૂ થયું હોય નહીં. તો જેમ જેમ ફર્ટિલાઇઝ ઓમની સાઇઝ વધતી જાય એમ એક કેપ્સ્યુલ જેવું કવર બને, જેને કહેવાય ડેસિડ્યુઆ કેપ્સ્યુલારિસ. અને ત્રીજું આવ્યું ડેસિડ્યુઆ વેરા. વેરા એટલે કે એક એવો સમય આવે કે કેપ્સ્યુલ છે એ અદૃશ્ય થઈ જાય અને આખા યુટરસ એટલે કે આખા ડેસિડ્યુઆમાં જે ફિટસ છે એ તરતું હોય અને ફિટસ આખા ડેસિડ્યુઆના સંપર્કમાં હોય, બરાબર? તો એને કહેવાય ડેસિડ્યુઆ વેરા, એટલે કે યુટરસના બાકીના ભાગ પર આવેલા કવરને ડેસિડ્યુઆ વેરા કહેવાય. 12મા વીક બાદ ડેસિડ્યુઆ વેરાના સંપર્કમાં ડેસિડ્યુઆ કેપ્સ્યુલારિસ આવે અને તે કેપ્સ્યુલ છે એ અદૃશ્ય થઈ જાય અને એમાંથી બની જાય ડેસિડ્યુઆ વેરા. તો આ આપણને ઘણી વખત પૂછાય, ડેસિડ્યુઆની ટૂંક નોંધ પૂછાય. તો સરસ મજાની ટૂંક નોંધ આપણને આવડે, યાદ રહી જાય કે પ્રેગ્નન્ટ યુટ્રસના એન્ડોમેટ્રિયમને ડેસિડ્યુઆ કહેવાય. ડેસિડ્યુઆ ફર્ટિલાઇઝ થતાં જ ડેસિડ્યુઓમની સાઇઝમાં વધારો થતો જાય, જે કુલ સાઇઝમાં ચાર ગણું જેટલું જાડું બને. 1.5 સેન્ટીમીટરમાંથી એ 6 સેન્ટીમીટર જેટલું જાડું થઈ જાય એવું લખાય. શું કામ કેનેથી જાડું થાય? તો બ્લડ વેસલ્સ વધે, સ્પંજી બને, બ્લડ વેસલ્સ પોળી થાય એટલે જાડું બને. શા માટે જાડું બને એના પાછળનું કારણ, તો હોર્મોનલ ચેન્જીસ એટલે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનના હોર્મોનના લીધે. ડેસિડ્યુઓના 3 લેયર હોય. ડેસિડ્યુઆ બેઝાલિસ એ તમને યાદ રહી ગયું, ડેસિડ્યુઆ કેપ્સ્યુલારિસ કેપ્સ્યુલ જેવું હોય તો એને ડેસિડ્યુઆ કેપ્સ્યુલારિસ કહેવાય અને પછી ધીમે ધીમે ઓગળી જાય. ડેસિડ્યુઆ વેરા, તો કેપ્સ્યુલ જ્યારે અદૃશ્ય થઈ જાય અને આખા યુટરસની અંદર આખા ડેસિડ્યુઆમાં જ્યારે ફિટસ તરતું હોય તો એને કહેવાય ડેસિડ્યુઆ વેરા. તો આ રીતે આપણને ડેસિડ્યુઆ પૂછાય. ફોર્મેશન ઓફ કેવિટી પૂછી નથી, પણ કઈ કઈ કેવિટી ખાલી જગ્યા અને ખાલી જગ્યા કેવિટી હોય તો આપણે 2 સેક એટલે કે કેવિટી, એક એમનિયોટિક અને એક યોલ્ક સેક એવું આપણે યાદ રાખવું જોઈએ, બરાબર? તો કોઈ આપણને પૂછે કે એમ્બ્રિયોના શરૂઆતના ભાગમાં કેટલી કેવિટી હોય, તો 2 કેવિટી હોય, એમનિયોટિક સેક અને યોલ્ક સેક. ઇનર માસમાં 2 કેવિટી તૈયાર થાય, એક બાજુ બધા સેલ ભેગા થઈ જાય, ઝુમખું થઈ જાય તો એને ઇનર માસ કહેવાય અને એમાંથી 2 કેવિટી તૈયાર થાય, એક જે ઝુમખાની ફરતી બાજુ કેવિટી હોય અને એક નીચેની સાઇઝમાં કેવિટી હોય. ઝુમખાની ફરતી બાજુ જે કેવિટી છે એને કહેવાય એમનિયોટિક સેક, જેમાં એમનિયોટિક ફ્લુઇડ ભરેલું હોય અને એ છે એ એમનિયોટિક સેક છે એ એમ્બ્રિયોનું રક્ષણ કરે, આ ઇનર માસ સેલનું રક્ષણ કરે. પછી જે નીચે કેવિટી આવેલી હોય એને કહેવાય યોલ્ક. કેવી કહેવાય? યોલ્ક સેક, બરાબર? અને એ એમ્બ્રિયોનું પોષણ પૂરું પાડે, ધીમે ધીમે યોલ્ક સેક સંકોચાઈ જાય અને એમાંથી બ્લડ વેસલ્સ તૈયાર થઈ જાય, બરાબર? અને પછી પૂરેપૂરું પોષણ છે એ એમનિયોટિક સેક દ્વારા થાય. પછી આ ખાસ યાદ રાખજો કે 2 સેક વચ્ચેની જે જગ્યા હોય એને કહેવાય એમનિયોટિક એરિયા. કેવું કહેવાય? એમનિયોટિક એરિયા. આ પણ અવારનવાર ખાલી જગ્યા અને ખરા ખોટામાં પૂછાય કે 6 અઠવાડિયા સુધી શું હોય. તો 6ઠા અઠવાડિયે પ્રાથમિક કક્ષાનું પરિભ્રમણ શરૂ થાય અને 12મા અઠવાડિયે કમ્પ્લીટ બ્લડ પરનું પરિભ્રમણ એટલે કે સર્ક્યુલેશન શરૂ થાય, ફિટલ સર્ક્યુલેશન શરૂ થાય છે, બરાબર? તો આવું થોડું થોડું યાદ રાખો અને ખાલી જગ્યામાં ઘણી વખત પૂછાય. ત્યાર પછીની આપણી ખૂબ અગત્યની ટૂંક નોંધ, અને એ ટૂંક નોંધ આવશે એમનિયોટિક ફ્લુઇડ, જેમાં ઘણી બધી ખાલી જગ્યાઓ પણ એમનિયોટિક ફ્લુઇડમાંથી અત્યાર સુધી પૂછાયેલી છે. તો એ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું એમનિયોટિક ફ્લુઇડ.